પદાર્થોનું અલગીકરણ એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ કે મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ અલગ રીતે કઈ રીતે છૂટા પાડી શકાય, તેમાંથી ઉપયોગી ઘટકોને છૂટા પાડી શકાય, નુકસાનકારક ઘટકોને દૂર કરી શકાય, એના હેતુઓની પણ આપણે ચર્ચા કરી હતી. જુઓ, અહીંયા આગળ ચાને ગરણીની મદદથી ગળવાથી પ્રવાહી ચા જે છે તે નીચે આવે છે અને ભૂખી પત્તી હોય છે તે ગરણીમાં રહી જાય છે. આ એક ગાળણની ક્રિયા, જે છૂટી કરવાની ક્રિયા છે. તમે કદાચ કંઈ જમવા બેઠા ને તમને વાનગીની અંદર કોઈ મરચું આવ્યું કે પાંદડું આવી ગયું તો તમે એને દૂર કરો છો, કારણ કે તમને કાં તો ઉપયોગી બિનઉપયોગી લાગે છે, કાં તો તમને નુકસાન કરતા લાગે છે, તેથી તે ખાવામાંથી તમે દૂર કરો છો. તો એ રીતે અહીંયા જુઓ કે જમાવેલું આ રીતનું દહીં છે, બરાબર, એનો વલોણાની મદદથી માખણ બનાવવામાં આવે તો તેની અંદર પણ માખણના ઘટકો અને છાશના ઘટકો અલગ પડી જાય. એ મિશ્રણમાંથી બે પદાર્થો ઉપયોગી બંને છે તેને આપણે મેળવી લઈએ છીએ. તો આમ જુદી જુદી ક્રિયાઓ દ્વારા અલગીકરણ કરી શકાય, એના હેતુઓ પણ આપણને ખબર છે. જુઓ, અહીંયા હેતુઓ માત્ર જોવા હોય તો વચ્ચેના ભાગના જ જુઓ તો એના મુખ્ય ત્રણ હેતુઓમાં કહી શકાય, બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે, બીજું બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, અને ત્રીજું કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા. આ એના અલગીકરણના મુખ્ય હેતુઓ છે. તમને પ્રશ્ન પૂછે કે શા માટે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, તો એના આ ત્રણ જવાબ છે, એ, બી અને સી. ચલો, એના પછી આ પણ આપણે જોયું હતું કે અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ પૈકી સૌથી પહેલાં હાથ વડે વીણવું, જે તમને એકદમ ખબર છે, કાંકરા વીણવામાં આવે ઘઉંમાંથી તે. તો આ રીતે તમે એ બધું જોઈએ. અનાજનું છડવું, થ્રેશિંગ, એના માટે પણ તમને ડૂંડામાંથી અનાજને કઈ રીતે છૂટું પાડવામાં આવે અને કઈ રીતે તેને મશીન દ્વારા અથવા હાથ દ્વારા જોડીને છૂટા પાડવામાં આવે છે, એટલે ડૂંડા કે કણસલા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહેવામાં આવે છે. એ પહેલાંના જમાનામાં માણસો દ્વારા, પ્રાણીઓ અને બળદો દ્વારા તેને છડવામાં આવતું હતું, પછી જોડવામાં આવતું હતું, અને હવે એના માટે થ્રેશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને લાસ્ટ વિડીયોમાં બતાવેલો છે. એના પછી આવે છે ઉપણવું. હજુ પણ કેટલાક ઘટકો એવા હોય અનાજની અંદર રહેલા જે સૂક્ષ્મ છે અથવા હલકા છે અને છતાંય આપણા માટે બિનઉપયોગી છે, તો એને પવનની મદદથી ઉપરથી નીચે પડવા દેવામાં આવે તો હવાની મદદથી, પવનની મદદથી તે ઘટકો ઉડીને દૂર ચાલ્યા જાય છે. તો મિશ્રણના ઘટકોને આ રીતે ભારે અને હલકા એમ બે ઘટકોમાં છૂટા પાડવાની ક્રિયાને ઉપણવું કહેવામાં આવે છે. ઉપણવાની અંદર આપણે હવાનો ભારે હવા ઉપણવાની ક્રિયાની અંદર પવનનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં ભારે અને હલકા ઘટકોને પવનથી દૂર કરીએ છીએ. એટલે ટૂંકમાં ઉપણવું એટલે શું? તો મિશ્રણના ઘટકો જે ભારે અને હલકા છે તેને પવનની મદદથી છૂટા પાડવા, અલગ પાડવા, તેને કહેવાય ઉપણવું. એ પછી આવ્યું તમારું અલગીકરણની અંદર, અમુક પદાર્થો એવા હોય કે જે પદાર્થો નાના મોટા કદના હોય, અને નાના મોટા કદના હોય તો શું કરવાનું? તો એને ચાળવું પડે, જેને ચાળવું કહેવાય. તમારા ઘરે ચારણી હશે, ચારણો હશે, અને મોટા ચારણા પણ આવે, ખાસ પ્રકારના મોટા મોટા ચારણા આવે છે, તમને મોટા મોટા પથ્થરને પણ કઈ રીતે ચાળીને અલગ કરી શકાય નાના મોટા પથ્થરોમાંથી બતાવેલું છે. તમારા ઘરે તમે રોજ જોતા હશો કે ઘઉંને મમ્મી ચાળતી હશે, કાં તો ઘઉં ચાળતા હશે, આખા લોટને પણ એ રીતે ચાળતા હોય છે. અલગ અલગ અનાજને સાફ કરવા માટે ચારણીનો ઉપયોગ કરવા માટે, ચારણીનો મુખ્ય હેતુ શું? તો બંને પદાર્થો બધા જ સરખા છે, ઘઉં જ છે બધા જ, પણ સમજો કે નાના નાના ઘઉં જે છે એ આપણા માટે બિનપોષક હોય છે, ઉપયોગી હોતા નથી, અથવા તો તે કદાચ ઘઉંની અંદર ક્યારેક સડે અને એમાં જીવાત પડી શકે છે, તેથી તેને દૂર કરવા માટે ચારણીની અંદર ચાળવાથી જે નાના નાના ઘઉં છે, નક્કામાં ઘઉં છે, તે
દૂર થાય છે, નાના કાંકરા દૂર થાય છે અને નાના કોતરા હોય તે પણ દૂર થાય છે અને આપણે સારા ઘઉં આપણને મળે છે. જો અહીંયા રેતીને પણ ચાળી રહ્યા છે, જે એની અંદર પથ્થર આવેલા હોય મોટા મોટા, બરાબર છે, તે બધા નીકળી જાય અને સારી ચાળેલી રેતી દ્વારા હું ચણતર કામ સારી રીતે થાય, પ્લાસ્ટરનું કામ સારી રીતે થાય. તે પછીની નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. તો જ્યારે ઘન અને પ્રવાહીની વાત કરીએ, અત્યાર સુધી આપણે ઘન પદાર્થોની વાત કરી, હવે પ્રવાહી પદાર્થ અને ઘન પદાર્થનું જ્યારે મિશ્રણ હોય ત્યારે તેમાં નિક્ષેપણ એટલે શું? તો દાખલા તરીકે તમારી મમ્મીએ, ફરીથી ઉદાહરણ આપું કે ખીચડી બનાવવા માટે ચોખા અને દાળ પાણીમાં નાખ્યા છે, તો ચોખા અને દાળ પાણીમાં જે નીચે તળીએ બેસી જાય એને કહેવાય નિક્ષેપણ. હવે તેને બરાબર મસળીને એમાં રહેલું જે તૈલી પદાર્થો છે એને દૂર કરવા માટે તે બરાબર એને મસળશે અને પછી એમાં જેવું દૂધિયા જેવું જે પાણી થાય છે ને તેને ધીરે 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 દૂર કરે છે. હવે નીચે શું હોય છે? તો નીચે ચોખા અને દાળ હોય છે, વજનવાળા ઘન પદાર્થો છે, અને ઉપર એનું પ્રવાહી દૂધિયા રંગનું જે પાણી છે એ નકામું છે, તેને ધીરે 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 શું કરે છે? તપેલી નમાવીને તેમાંથી દૂર કરે છે, જે ક્રિયાને કહેવામાં છે નિતારણ. એટલે નિતારણનો મતલબ શું થયો અને નિક્ષેપણનો મતલબ શું થયો? નિક્ષેપણનો મતલબ ભારે અને હલકા ઘટકો પૈકી જ્યારે પ્રવાહીની અંદર ભારે પદાર્થો નીચે બેસી જાય, આ ક્રિયાને નિક્ષેપણ અથવા નિક્ષેપણ કહેવામાં આવે છે. એ નિતારણ પણ કહેવામાં આવે છે. તો આ રીતે પ્રવાહી અને ઘન પદાર્થોમાં, ઘન પદાર્થો તળીએ હોય છે ત્યારે ઉપર રહેલું જે પ્રવાહી છે એને છૂટું પાડી દેવાની ક્રિયા જેને નિતારણ કહેવામાં આવે છે. અને નિતારણ થયા પછી કદાચ ઘણીવાર એવી બાબત હોય કે મિશ્રણની અંદર ઘન અને પ્રવાહી પદાર્થો બંને ભેગા થયેલા હોય, વચ્ચે પણ હોય, તળીએ પણ હોય અને ઉપર પણ આવી ગયેલા હોય, દાખલા ચાની પત્તી, ચાની ભૂકી, તો એ જલ્દી તમે ગાળવાથી તો નીકળતી નથી, તેથી તેને નિતારણથી નીકળતી નથી, તેથી તેને ગાળણની ક્રિયા દ્વારા ગરણીની મદદથી તેને ગાળવી પડે છે. તમે કદાચ ચાની કીટલી પર જોયું છે, લોકો કપડાની મદદથી પણ એને ગળતા હોય છે, જેને કારણે ચાની ભૂકી અથવા પત્તી એ કપડામાં અથવા ગરણીમાં રહી જાય અને લિક્વિડ રૂપે ચા જે બનેલી તે આપણે બધા લોકો પીતા હોય છે. તો આ રીતે અલગ અલગ પદાર્થોને આપણે છૂટા પાડી શકીએ છીએ, પાડતા રહેલા છીએ. આ જ પદ્ધતિઓ તમારે બરાબર જોવાની છે. ગાળણની બીજી પદ્ધતિ જોઈએ તો ગાળણ કરવા માટે આપણે અલગ અલગ નાના છિદ્રોવાળી ગરણી હોય, ઘણા લોકો કાપડનો ઉપયોગ કરે, ઘણા લોકો ફિલ્ટર પેપરનો ઉપયોગ કરે. ફિલ્ટર પેપર એક જાતના ટીસ્યુ પેપર જેવું હોય છે, જે વાળી દેવામાં આવે છે શંકુ આકારે, દાખલા તરીકે આવું ફિલ્ટર પેપર છે. આ ફિલ્ટર પેપરને અહીંયાથી વાળી દેવામાં આવે છે, બરાબર, અને વાળીને તેમાંથી આ રીતનું મૂકીને ગરણીની અંદર, એટલે કે આવી થીસલ ફનેલ આવી કોઈ ગરણી હોય તેની અંદર મૂકી દેવામાં આવે છે. આવી કોઈ ગરણીની ફનેલમાં મૂકી દેવામાં આવે છે અને ફનેલમાં મૂકી દીધા પછી તેની અંદર આ રીતે પ્રવાહી નાખવામાં આવે તો ધીરે ધીરે તે પ્રવાહી આ કાગળમાંથી એબ્સોર્બ થઈને ધીમે ધીમે જમા થાય છે નીચેના ભાગમાં, અને ખૂબ જ ઝીણું હોય તેવું પણ ગાળી શકાય છે. જો અહીંયા આગળ આપણને બતાવ્યું છે ગાળણની ક્રિયા કેવી રીતે કરી શકાય, એના માટે એમને એક ગાળણ પત્ર, મતલબ કે ફિલ્ટર પેપર બનાવ્યું છે, જેને ગરણીમાં મૂકીને આ રીતે તે ગાળણની ક્રિયા કરે છે, જેમાં ઘણું શુદ્ધ આપણે મેળવી શકીએ છીએ. ફળ શાકભાજી હોય એના રસને પણ આપણે ગાળવા માટે અલગ અલગ લોકો કાં તો ગરણીનો ઉપયોગ કરે છે, ઘણા લોકો કપડાનો ઉપયોગ કરે છે અને એ રીતે તેને ગળી લે છે. કદાચ તમારા ઘરે મમ્મી જ્યારે દૂધ બગડી ગયું અથવા તો દૂધમાંથી પનીર બનાવે છે લીંબુનો રસ નાખીને, ત્યારે તમે જોજો પનીર અને પ્રવાહી પાણી આ બે મિશ્રિત થયેલું હોય છે અને તેમાંથી તે કપડાની મદદથી તેની અંદર નાખીને આખા બંને વસ્તુ મિશ્રણને એમાંથી પાણીને દૂર થઈ જાય છે અને પનીર કપડા પર અથવા ગરણી પર રહી જાય છે અને એ રીતે તેને છૂટું પાડવામાં આવે છે. એના પછીની જે ક્રિયા છે બાષ્પીભવન. બાષ્પીભવનનો મતલબ તમને ભણી ગયેલો છો. બાષ્પીભવન એટલે પ્રવાહી પદાર્થો હોય તેને ગરમ કરવાની ઉકાળવાથી તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. બાષ્પ થવું, પાણીની બાષ્પ થવી. તો બાષ્પીભવનની ક્રિયામાં ક્યાં ઉપયોગમાં આવે? તો દાખલા તરીકે મીઠું અને પાણી ભેગા થઈ ગયેલા હોય, મીઠું અને પાણી ભેગા થયા જે મિશ્રણ થાય, મીઠું દેખાતું નથી, ઉપરની કોઈ ક્રિયાથી વીણવાથી, ચાળવાથી, ઉપણવાથી કે ગળવાથી કંઈ થતું નથી, આપણે એને કંઈ કરી શકતા નથી, ત્યારે
તેનું બાષ્પીભવન કરવું જોઈએ અને તેને ગરમ કરવાથી પાણી પાણી જે છે એ વરાળ બનીને ઉડી જાય છે તો પાત્રના તળિયે મીઠું ઘન પદાર્થ તરીકે વધે છે. આમ પાણીમાંથી મીઠાને અલગ કરવામાં આવે છે. ફરીથી પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય છે. હવે આ બાષ્પીભવનનો ઉપયોગ કરીને તો મીઠું પકવવામાં આવે છે. દરિયામાંથી મીઠું જે પકવવાની ક્રિયા છે તો ખાસ જ્યાં છીછરો દરિયો છે ત્યાં આગળ જ્યારે પૂનમના દિવસે ભરતી આવે છે ત્યારે તે લોકો ખાડીમાં અથવા ખેતરોમાં પાણી ભરાઈ જાય તે પાણી ધીમે ધીમે જમીન થોડું શોષે છે, સૂર્યપ્રકાશની મદદથી બાષ્પીભવન પામે છે અને થોડા દિવસની અંદર ત્યાં ઘન ક્ષારો થોડા દેખાવમાં ડાર્ક હોય છે, મીઠું હોતું નહીં, ડાયરેક્ટ દેખાય નહીં, પણ તેને ફરતી કાઢી લઈને ફરતી એમાંથી શુદ્ધિકરણ કરીને એમાંથી આપણું સફેદ વ્હાઈટ મીઠું મેળવવામાં આવે છે. તમે જુઓ અહીંયા આગળ એના ક્યારા બનાવેલા છે, અહીંયા આગળ દરિયાના કિનારે આ બધું મીઠું પકવવાની ક્રિયા તમને જોયેલી હશે. હવે અલગીકરણની અંદર ઘણી વખત એવું આપણને બને છે કે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે. એક કરતાં વધારે પદ્ધતિનો ઉપયોગ કરો તો જ તેને તમે છૂટા પાડી શકો. તો એ માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ કે રેતી અને મીઠાનું મિશ્રણ લો. તો રેતી અને મીઠાનું મિશ્રણ તમે વીણીને ચાળીને કંઈ છૂટા પાડી શકતા નથી, તો એને માટે શું કરવું પડે? તો તેની અંદર પહેલાં પાણી નાખો. પાણી નાખશો અને પછી બરાબર હલાવશો. હલાવ્યા પછી શું થશે? તો તેને ઠરવા દો. એટલે કે ઠરવા દેવા માટે એને નિતારણ માટેની પ્રક્રિયાના પૂર્વ પ્રક્રિયા તરીકે એને પાણીને ઠરવા દેશો તો શું થશે? માટી ઘન પદાર્થ છે ધીમે ધીમે નીચે બેસશે. ઉપરેલું જે પાણી છે મીઠાવાળું પાણી છે ધીરે ધીરે તમે નિતારણની ક્રિયાથી છૂટું પાડો. તો એ છૂટું પાડી દેવામાં આવે છે. હવે આ છૂટું પાડો છો ત્યારે આ રીતે નિતારણ થયા પછી પાણી જે મીઠાયુક્ત છે તેને એક કીટલીમાં લઈ લેવામાં આવે અને કીટલીમાં લીધા પછી તેને ગરમ કરવાનું છે. ગરમ કરો તે વખતે તેની નાળચામાંથી નીકળતું જે વરાળ છે, બાષ્પ છે, તે બાષ્પને આપણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે તેની ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુઓ, એક ડીશ લો અને ડીશની ઉપર બરફના ટુકડા રાખો. આ ડીશ અને બરફના ટુકડા તમે રાખશો તો જે બાષ્પ પાણીની વરાળ આવી રહી છે તેને નજીક આવતા ઠંડી પડશે. ઠંડી પડવાને કારણે તેનું ઘનીભવન થાય છે. ઘનીભવન એટલે શું? પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય. ઘનીભવનના કારણે કણો ખૂબ જ પાસે આવે છે તો વરાળના કણો છૂટા હોય છે. જ્યારે તે પાસે આવે એટલે ફરીથી તે પ્રવાહી પાણી સ્વરૂપે તે ધીમે ધીમે ટપકીને તે બીકરની અંદર પાત્રની અંદર તમને શુદ્ધ પાણી સ્વરૂપે મળે છે. અને જ્યારે આ કીટલીના તળિયે બધું જ પાણી બાષ્પમાં રૂપાંતર થશે તે પછી તમને અલગથી મીઠું જોવા મળશે. આમ રેતી અને મીઠાના મિશ્રણને આપણે બે ક્રિયા દ્વારા એને સરળતાથી અલગીકરણ કરી શકીએ. હવે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? તો એના માટે તમારે એક પ્રયોગ કરવાનો કે અડધો ગ્લાસ તેથી ઓછું પાણી લેવાનું, તેમાં તમારે મીઠું લેવાનું એક ચમચી, હલાવવાનું, ફરીથી ઓગળી જાય પછી બીજી એક ચમચી નાખવાની, હલાવવાનું. તો આમ તમે સતત કરતા રહો, મીઠું નાખતા રહો, ઓગાળતા રહો, સંપૂર્ણ ઓગળી જાય પછી ફરતી નાખો. આ વખતે એક ઘટના એવી બનશે કે જ્યારે તમે મીઠું નાખવા છતાં એને ખૂબ હલાવવા છતાં પણ મીઠું ઓગળતું નથી. આ મીઠું જે ઓગળતું નથી તે વખતે દ્રાવણ જે બને છે તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. તૃપ્ત થઈ જવું. તૃપ્ત થવું એટલે શું? ધરાઈ જવું. જેમ તમને 5 ચોકલેટ આપે, 10 ચોકલેટ આપે, 15 ચોકલેટ સમજો તમે ખાધીને તમે કહો હવે નથી ખાવી, એ વખતે તમે તૃપ્ત થઈ ગયા છો. એમ પાણી એ દ્રાવક છે. આ દ્રાવકના કણો મીઠાના દ્રાવ્ય પદાર્થના કણોને પોતાની સાથે મિશ્રિત કરીને એકમેક ભેળવી દેવાની પ્રક્રિયા કરી રહી છે ત્યારે તેની અંદર તે કણો એકબીજામાં એટલા બધા છુપાઈ જાય છે. પરંતુ એક વખતે એવું આવે છે કે જે પાણીના દ્રાવકના કણો એટલા બધા તૃપ્ત થઈ ગયેલા હોય છે કે હવે વધારે કણોને પોતાનામાં સમાવી શકે નહીં.
તે વખતે તે સંતૃપ્ત દ્રાવણ બની જાય છે. આપણને ખબર છે કે પાણી જે વાપરીએ છીએ તે પાણી એ દ્રાવક છે. દ્રાવક મીઠું જે છે, જેમ આપણે મીઠું નાખીએ છીએ, આ મીઠું જે છે તે આપણા માટે, મીઠું જે છે આપણા માટે એ દ્રાવ્ય પદાર્થ છે. અને આ બંને ભેગા થાય, આ બંને ભેગા થઈને જે બને તેને આપણે કહીએ છીએ દ્રાવણ. પણ વાક્ય બાબા સાંભળજો, દ્રાવકમાં હવે વધુ દ્રાવ્ય પદાર્થ ઓગળે નહીં. નિશ્ચિત તાપમાને દ્રાવકમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગળે નહીં તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. તાપમાન નિશ્ચિત રાખવાનું, મતલબ જે તાપમાને તમે બેઠા છો ઓરડામાં તે જ તાપમાન રાખવાનું, એને ગરમ કરશો તો ફરતી વધારે ઓગળશે. તેથી તમારે ત્યાં ચાસણી બનાવવા માટે મમ્મી શું કરે છે, ઠંડા પાણીમાં નહીં બનાવે, ગરમ પાણીમાં બનાવશે અને ઉકાળશે. ઉકાળશે એમ ખાંડ વધારે ઓગળતી જશે, એની ચાસણી બનતી જશે. પણ આપણે એક ચોક્કસ તાપમાન રાખશો ને તો એમાં વધારે ખાંડ કે મીઠું ઓગળશે નહીં. તેથી સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, તો નિશ્ચિત તાપમાને દ્રાવકમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગળે નહીં તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. આ સંતૃપ્ત દ્રાવણ એટલે સેચ્યુરેટેડ, જેને કહેવામાં આવે છે લિક્વિડ્સ. તમે આવું સેચ્યુરેટેડ જે પદાર્થો જે છે તેની અંદર બીજા ઘન પદાર્થો તરીકે મીઠું હોય કે ખાંડ હોય તેને વધારે ઓગાળી શકતા નથી. તો આ રીતે એમાં દૂધમાં પણ આ રીતે તમે કરી શકો છો અલગ અલગ. પણ તમે સાદું જો તમારા ઘરે કરવું હોય તો મીઠા દ્વારા તમે આ પ્રયોગ કરી શકો. અને તેનો તમે આ જુઓ કેટલી ચમચી નાખશો ખાંડ, કેટલી ચમચી મીઠું નાખશો, તેનો તમારે જો પાણીનો જથ્થો વધારે લેશો તો તમારે વધારે મીઠું અથવા ખાંડ નાખવું પડશે. પરંતુ જો તમે હવે સમજો કે આ ભળી ગયું, મીઠું અને પાણી ભળી ગયું, પાછું મેળવવું છે તો તમારે શું કરવાનું, તો એને સૂર્યપ્રકાશમાં એ ડિશમાં કાઢીને અથવા થાળીમાં કાઢીને પાણી મૂકી રાખવાનું, તો બાષ્પીભવનને કારણે પાણી ઉડી જશે અને મીઠું આપણને પાછું મળી જશે. તો આ રીતે તમે અલગીકરણની અલગ અલગ પ્રક્રિયાઓ કરીને પણ મેળવી શકો છો. ડહોળું પાણી હોય છે તો દરિયાનું, તો દરિયાના પાણીમાંથી આપણને આ રીતે શુદ્ધ પાણી મેળવવું હોય તો શું કરવું પડે, તો દરિયાના પાણીમાં તો ઘણો બધો પ્રકારના ઓગળેલા પદાર્થો પણ છે અને નહીં ઓગળેલા પદાર્થો પણ છે, એટલે દ્રાવ્ય પદાર્થો પણ છે અને અદ્રાવ્ય પદાર્થો છે. તો પહેલાં એને ફિલ્ટર કરવું, ગાળવું પડે. ગાળ્યા પછી જે પ્રવાહી મળે છે આપણને પાણી, તે પાણીને ફરતી આપણે એનું બાષ્પીભવનની ક્રિયા કરવી પડે. બાષ્પીભવનની ક્રિયા એટલે કયા પ્રકારની, તો જે આપણે કીટલીમાં કરી હતી, જેને વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે નિસ્યંદન કરવું. આ જે ઘટના છે એ એક સાદી ઘટના છે, પણ જો તેને પ્રયોગશાળામાં લઈએ તો એને નિસ્યંદન કહેવામાં આવે છે. નિસ્યંદનની મદદથી શું થાય, તો પ્રવાહી અને ઘન પદાર્થો જે ઓગળી ગયેલા છે તેને ગરમ કરવાથી અલગ અલગ તાપમાને જ્યારે તેનું પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે વખતે આપણે એ પદાર્થોને છૂટા પાડી શકીએ છીએ. અને છૂટો પડેલો જે પ્રવાહીનું વાયુ સ્વરૂપ છે તેને ઘનીકરણ કરવામાં આવે છે, ઘનીભવન કરવામાં આવે છે. અને ઘનીભવન કરીને તેનું પાછું પાણી સ્વરૂપે પાછું મેળવી લેવામાં આવે છે. તો આવા સમજો કે આ મીઠું અને પાણી છે એ તે સમજો કે તમે કલ્પના કરો કે પેટ્રોલિયમનો કૂવો છે, એમાં કાળું રગડા જેવું આપણને, ક્રૂડ ઓઇલ જેવું આપણને મળે છે. એ કાળું પ્રવાહી જે તૈલી પદાર્થ મળે છે એને ક્રૂડ કહેવામાં આવે છે. એની અંદરથી અલગ અલગ પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, ઓઇલ આ બધું છૂટું પાડવાનું આવે છે, બરાબર. તો ડામર આ બધું કેવી રીતે છૂટું પડે, તો એની ખાસ પ્રકારની નિસ્યંદન ટાવર હોય છે, જેને આપણે રિફાઇનરીનો એક ભાગ કહેવામાં આવે છે. તેની મદદથી અલગ અલગ તાપમાને અલગ અલગ પદાર્થોનું બાષ્પમાં રૂપાંતર થાય અને એને ઠારવામાં આવે અને તે પદાર્થોને છૂટા પાડવામાં આવે છે. તે ક્રિયા તમારે આગળના ધોરણમાં ભણવાની છે. અહીંયા કેટલાક પારિભાષિક શબ્દો આવ્યા છે, તે તમે જાતે રીડ કરી લો, સારાંશ પણ જાતે જોઈ લો કે સારાંશ એ બહુ મહત્ત્વનો ભાગ હોય છે. કઈ કઈ પદ્ધતિઓને આપણે ભણ્યા, વીણવું, ઉપડવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, આ બધી ક્રિયાઓ અનાજમાંથી આપણે વીણીને પૂતરા દૂર કરીએ, કાંકરા દૂર કરીએ, આમ અલગ અલગ ક્રિયાઓ તમને આપી છે, તેનો તમે સારાંશ તો પણ અભ્યાસ કરજો.